અધ્યાપક સહાયક મંડળ દ્વારા ફિક્સ પગારમાં વધારો કરવા અંગે અનેકવિધ રજૂઆત વિવિધ મંત્રીને કરવામાં આવી હતી. હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિર્ણય અથવા તો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે મંડળ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિને આવેદનપત્ર પાઠવી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને વધુ લાયકાત હોવા છતાં ઓછો પગાર મળે જે સ્થિતિનું નિર્માણ આવનારા દિવસોમાં ન થાય તેને ધ્યાને લઈ સરકાર અને શિક્ષણ વિભાગ આ અંગે ગંભીરતાથી નોંધ લે. અંતમાં મંડળના અધ્યક્ષે જણાવ્યું હતું કે જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેમના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ હાથ ધરાશે. સરકારના જટિલ નિર્ણયને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતા 100થી વધુ પ્રાધ્યાપકોને આ નિર્ણયની અસર થઈ રહી છે. મંડળના અધ્યક્ષોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ડોક્ટર પ્રતિક વણજારા, અધ્યાપક સહાયક, એમપી શાહ કોમર્સ કોલેજ, સુરેન્દ્રનગર. સાહેબ, અમારી રજૂઆત એ છે કે ગુજરાત સરકારે 1/10/2023 પરિપત્રથી જેટલા પણ લોકો ફિક્સ પગારમાં નોકરી કરે છે એને 30% પગાર વધારેલો હતો, પણ અત્યાર સુધીના અમારા અધ્યાપક સહાયક મંડળને તે વધારાથી વંચિત રાખેલા છે, જે અમારી રજૂઆત કરવા અમે લોકો બધા જ યુનિવર્સિટીની અંદર એકત્રિત થયા છે. અમારું અધ્યાપક સહાયક મંડળ અત્યાર સુધીમાં લગભગ ઘણા બધી પત્રો ઉપર ઉચ્ચ શિક્ષણ કમિશનરને, નાણાં વિભાગને આપેલા છે કે સર અમારો પગાર વધારો, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો પગાર વધારાનો અમારી પાસે આવ્યું નથી. એટલે ના છૂટકે અમારે હવે બધી જ યુનિવર્સિટીમાં જેટલી પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તે જગ્યાએ અમે લોકો જઈ અને બધી જ જગ્યાએ પેલા વાઇસ ચાન્સેલરશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારા પગાર વધારાને તમે ભલામણ કરો. એની સાથે સાથે અમે લોકોએ પોસ્ટકાર્ડ પણ લખ્યા છે નરેન્દ્ર મોદી સાહેબને, ગુજરાત રાજ્યના સીએમ સાહેબને, આપણા નાણામંત્રીને અને આપણા શિક્ષણ મંત્રીને કે અમારી રજૂઆતનો તમે અમને તરત આન્સર આપો. સાહેબ, અત્યારે ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો લગભગ 200થી 250 લોકો એવા હશે કે જેને અત્યારે પગાર વધારાથી વંચિત રાખેલા છે. ડૉક્ટર ભાવિક પરમાર, શ્રીમતી જે જે કુંડેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાજકોટ. મેઇન અમારો મુદ્દો છે કે તારીખ 1/10 ગુજરાત સરકારે 30% પગાર વધારો કર્યો અને રાજ્યના તમામ કર્મચારી જે ફિક્સમાં છે એનો પગાર વધારો કર્યો છે અને અમે 2-3 વાર રજૂઆત સરકારમાં કરેલી છે પણ આજ સુધી અમને એનો લાભ આપવામાં આવેલ નથી. નિગમના કર્મચારીને પણ આ પગાર વધારોનો લાભ છે અને હાલમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે વધુ લાયકાત અને ઓછો પગાર, કેમ કે જે લોકો 11-12 અને હાઈસ્કૂલના શિક્ષકો છે એનો પગાર આજે અમારી કરતાં વધુ છે એવી પરિસ્થિતિનું નિર્માણ છે થયેલું છે. જ્યારે અધ્યાપકો છે નેક્સ્ટ લેગ PhD અને અનુભવ પછી અધ્યાપક બનતા હોય છે, એટલે 12 કે 13 વર્ષનો અનુભવ થાય પછી જે છે એ અમને નોકરી મળતી હોય છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા જઈ રહ્યા છે. અમે લોકોએ જે છે એ પોસ્ટકાર્ડ લખેલા છે, અમે સતત વારંવાર રજૂઆત કરશું ગાંધીનગર જે છે અમે અમારો જે અધ્યાપક મંડળ છે એ રજૂઆત કરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી દર્શાવે છે. હા, 30% પગાર વધારો ખાલી અધ્યાપક સાહેબ એક જ બાકી છે, બાકી પોલીસની અંદર, સ્કૂલની અંદર, ગ્રાન્ટીની સ્કૂલની અંદર, ઇવન બધાને નિગમમાં મળી ગયો છે. ખાલી એક અધ્યાપક સાહેબ જે કોલેજની અંદર છે એનો જ બાકી છે. ખાલી અમારી એક રિક્વેસ્ટ છે કે 57,700 જે બેઝિક છે ને 30% પગાર વધારો અમને મળવો જોઈએ. અને અત્યારે 2 મહિના માટે થઈ અને PMO, CMO, આપણા શિક્ષણ મંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી ચારેયને અમે પોસ્ટકાર્ડ લખ્યા છે. ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આપણે લગભગ 200-250 લોકો આવ્યા છે, ત્યારે ઓછા, કારણ કે પ્રોટોકોલ તમારે જળવાય એટલા માટે, બાકી તો નીચે ઉપર લખ્યા છે. એટલે લગભગ 1,000 પોસ્ટકાર્ડ ખાલી આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આ 4 જગ્યાએ જશે. એવી રીતે ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટી છે એ બધા લોકો અમે આ કરશે અને આનો સોલ્યુશન 29 તારીખ સુધી નહીં આવે તો ભાઈ ગાંધી ચિંધ્યા માર્ગે અમે ગાંધીનગર જઈ અને રજૂઆત કરવાના છીએ.